જામકનોડામાં ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને પ્રશ્નો સાંભળી પ્રશ્નોના નિકાલ સ્થળ પર જ કરવામાં આવે તેવા ઉદ્દેશથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ બેઠકમાં ગ્રામ પંચાયતના એક પણ ચૂંટાયેલા સભ્ય કે સરપંચ હાજર ન રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમજ આ બેઠક અને પત્રકારોને જાણ ન કરાતા પત્રકારોમાં પણ રોષ જોવા મળ્યો હતો. ત્યારે વિવિધ કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચાર, ભૂગર્ભ ગટરના કામમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. આજે ગ્રામ પંચાયતની અંદર પ્રશ્નોનું નિવારણ એવો એક કાર્યક્રમ તાલુકા પંચાયત દ્વારા રાખવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત જામકનોડા, ત્યારે જામકનોડાના સત્તાધારી પક્ષના સરપંચ કે સભ્ય કે ઉપસરપંચ કોઈ પણ હાજર રહ્યા નથી, માત્ર ને માત્ર અધિકારીઓ જ હાજર છે અને પબ્લિક બધાએ પોતાના પ્રશ્નો પોતપોતાના પ્રશ્નો રજૂ કર્યા છે. એક પણ પ્રશ્ન અગાઉ પણ પાંચ પાંચ ફરે રજૂ થયેલા છે, એક પણ પ્રશ્નનું નિરાકરણ થયું નથી અને આજે કોઈ પણ સત્તાધારી પક્ષનો માણસ હાજર રહ્યો નથી. અવારને અવાર મારી અરજી હોવા છતાંય અધૂરા કામે કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવા સરકારને અને ભ્રષ્ટાચારીઓને આમાં બળ મળે એટલા માટે થઈ અને અધૂરા કામે કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દેવું અને એને ડિપોઝિટ ઉપાડી લેવી, ફાઇનલ બિલ ઉપાડી લેવી, એમાં સહકાર આપે છે. અને અવારનવાર અરજી હોવા છતાંય છેલ્લા મારા પ્રશ્નો હોય, પાંચ પ્રશ્ન છે, છેલ્લા છ મહિનાથી રજૂઆત કરું છું. જામકનોડા ગઢની અંદર 49 લાખ રૂપિયાનું કામ નથી થયું અને પૈસા બિલ ઉપડી ગયું છે, એમાં સરપંચ સહભાગી હોય એવું સ્પષ્ટ સાબિત થયેલું છે. છતાં પણ આજની તારીખે નથી તો કોન્ટ્રાક્ટર ઉપર પગલાં લેવામાં આવ્યા કે નથી સરપંચે કાંઈ આ વિષય ઉપર કોઈ પગલાં લીધા. જામકનોડાની અંદર ગ્રામ પંચાયતમાં ગ્રામસભાઓ હતી, જેમાં અવારનવાર અનેક રજૂઆતો કરેલી છે, છતાં પણ કોઈ ઠરાવ પણ લખવામાં આવે છે પણ એને કોઈ પણ બહાલી આપવામાં આવતી નથી. આ લોકો અત્યારે આવેલા છે ઝૂંપડપટ્ટીમાંથી કે જેઓ એ 10 થી 15 ફરે ફોર્મ ભરેલા છે પણ તો પણ 100 વર ચોરસ પ્લોટ આપેલા નથી. પછી આ બેને છેલ્લા કેટલા ટાઈમથી પાણીના પૈસા પણ ભરેલ છે પણ એમના ઘરે પાણી પણ પહોંચેલું નથી. હું આપને આ એમની પોઈન્ટ પણ દેખાડું છું, આપ જોઈ શકો છો કેટલા ટાઈમથી પાણીની આ ભરેલી છે. આવા અનેક પ્રશ્ન છે. પછી જામકનોડામાં અમે આ ત્રીજી ફરે ઠરાવમાં લખાવી છે કે જામકનોડામાં જાહેર જગ્યામાં સીસીટીવી કેમેરા ગોઠવવા રજૂઆત કરેલી છે. પછી અમુક જાહેર જગ્યામાં જ્યાં ગંદકીવાળો ન થાય ત્યાં મૂતરડી બનાવવાની અમે રજૂઆત ઠરાવ કરેલા છે, તે પણ એ ખાલી એમને બહાલી જ આપવામાં આવે છે. કોઈ અહીંયા ગ્રામસભામાં કોઈ હાજર અને જવાબદાર વ્યક્તિ પણ કોઈ નથી.